डीएनए डाइलिनिट एनालिसिस, सजीवमा प्रजनन, अलिंगी प्रजनन में अमीबानी अंदर कई रीते अलिंगी प्रजनन थाय छे ए आपणे आज जोईशुं। एनी अंदर कोष्ठनुं ने निर्माण कई रीते थाय छे ए आपणे जोईशुं। आकृतिनी अंदर आपणे अहींया जोईए तो जुदा जुदा प्रकारना जे सजीव छे एमनी अंदर जे अलिंगी प्रजनन थाय छे आकृतिमां दर्शायेलुं छे। क्लेमिडोमोनासमां पहेली आकृति में चल बीजाणु आप्या, पेनिसिलियमना कणी बीजाणु आपेला छे, कलिका ने बधुं आप्युं। तो अहींया आपणे जोईए हवे आ अमीबानी अंदर अलिंगी प्रजनन माटे तो के जे अमीबा एलू होय ए आपणने ख्याल छे के पांच सृष्टि प्रमाणे अथवा तो जे विटेकरनुं पांच सृष्टिनुं वर्गीकरण छे तो एने आपणे कोनी अंदर मूक्यूं? एमसीक्यूमां पूछाय छे वारंवार, प्रोटिस्टामां मूक्यूं, एक कोषीय सुकोष केन्द्री। अमीबा जे आएलू होय ए आपणने ख्याल छे के ए खोटा पग धरावतुं होय અને જ્યારે અમીબાને પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, અમીબાને કેવી પરિસ્થિતિ? પ્રતિકૂળ એટલે કે જ્યારે એને અનુકૂળ વાતાવરણ નથી, દાખલા તરીકે તાપમાનની અંદર બદલાવ થઈ ગયો હોય, શુષ્ક પરિસ્થિતિ હોય, તો આવી પરિસ્થિતિની અંદર એ પોતાના જે ખોટા પગ હોય એ ખોટા પગ અંદરની બાજુ ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત રક્ષણાત્મક આવરણનું એ નિર્માણ કરે છે। શું કરે છે? પોતાની આસપાસ રક્ષણાત્મક આવરણનું નિર્માણ કરે। હમણાં આપણે આકૃતિમાં જોઈશું એટલે ખબર પડશે। અને આ જે ક્રિયા છે એ ક્રિયાને આપણે કહેવામાં આવે છે કોષ્ઠન। આ ક્રિયાને શું કહેવામાં આવે? કોષ્ઠન। અને આ ક્રિયાવિધિ દ્વારા એ પોતાના ખોટા પગ જે ખેંચી લીધેલા છે એની આસપાસ ત્રણ સ્તરીય આવરણનું નિર્માણ કરે। આ એમસીક્યુ માટે આપણે ખાસ યાદ રાખવાનું કેટલા ત્રણ સ્તરીય આવરણનું આ નિર્માણ કરતું હોય છે અને આ ક્રિયા છે એને આપણે કહીએ છીએ કોષ્ઠન। એટલે કે અમીબા સૌ પ્રથમ કોષ્ઠનનું નિર્માણ કરે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાના ખોટા પગ જે આવેલા હોય ખેંચી લે અને ત્રણ સ્તરીય આવરણ બનાવે આ અગત્યનું। અને હવે જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ તો કોષ્ઠનની અંદર બરાબર અનુકૂળ પરિસ્થિતિ જ્યારે એને પ્રાપ્ત થાય તો કોષ્ઠન પામેલા અમીબા જે હોય બહુભાજન પામે છે અને એની અંદરથી અસંખ્ય નાના ઘણા અમીબાનું નિર્માણ થાય અને જેને આપણે કૂટપાદીય બીજાણુ કહીએ છીએ। શું કહીએ છીએ? કૂટપાદીય, કારણ કે એને પોતાના ખોટા પગ ખેંચી લીધેલા અને એની અંદરથી બીજાણુનું નિર્માણ થયું અને કોષ્ઠનની જે દિવાલ હોય એ દિવાલ તૂટી જાય અને બીજાણુઓ આસપાસના માધ્યમની અંદર મુક્ત થાય અને વૃદ્ધિ થાય અને આ ક્રિયાને અમીબાની અંદર બીજાણુ નિર્માણ તરીકે આપણે અહીંયા ઓળખવામાં આવે છે। આપણે અહીંયા આકૃતિની અંદર જોઈશું એટલે વિદ્યાર્થીઓ તમને અહીંયા ખબર પડશે। આકૃતિની અંદર આપણે અહીંયા જોઈએ તો અમીબાની અંદર આ નિર્માણ કઈ રીતે થાય આપણને અહીંયા દર્શાવેલું છે કે જ્યારે અમીબાની અંદર આ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય છે ત્યારે બરાબર એની અંદર આ બીજાણુનું નિર્માણ થતું હોય આપણને અહીંયા દર્શાવેલું છે બરાબર। અને આ રીતે જોવા દાખલા તરીકે આ સાયટોપ્લાઝમ એનો કોષરસ છે, કોષરસ પટલ એનું આવેલું છે બરાબર અને એની અંદર આવા ડોટર ન્યુક્લિયસ એ કોષ કેન્દ્રનું નિર્માણ થતું હોય છે અને આ રીતે જુઓ આ રીતે આ એક બે ત્રણ ચાર આ પાંચ આ રીતે આવું નિર્માણ થયું। આખો જે ભાગ હોય પછી તૂટી જવાનો છે અને એની અંદરથી પછી એ જે બીજાણુ હોય એ બીજાણુ શું થતા હોય છે? મુક્ત થતા હોય છે અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો એની અંદરથી નવા અમીબાનું નિર્માણ થતું હોય છે। તો અમીબાની અંદર આ રીતે અહીંયા પ્રજનનની ક્રિયાવિધિ બરાબર કોષ્ઠન બીજાણુનું નિર્માણ આ રીતે થતું હોય છે અને આવી જ ઘટના આપણને બીજી કોની અંદર જોવા મળવાની? તો આ જ પ્રકારની ઘટના બીજી આપણને પ્લાઝ્મોડિયમની અંદર જોવા મળે છે। માનવ સ્વાસ્થ્યને રોગોવાળા ચેપ્ટરની અંદર આપણને એનું જીવનચક્ર જોઈશું તો એની અંદર આપણને ખબર પડશે બરાબર કે પ્લાઝ્મોડિયમની અંદર પણ આ પ્રકારની ઘટના આપણને જોવા મળતી હોય છે બરાબર। એની અંદર સીજોઇન્ટ આવવાના છે, સ્પોરોન્ટ આવવાના છે, સીજોજોની, સ્પોરોગોની, આ અલગ અલગ શબ્દો છે પ્લાઝ્મોડિયમની અંદર। તો આ રીતે એની અંદર પ્લાઝ્મોડિયમમાં બીજાણુનું નિર્માણ થાય આપણે જોયું અમીબાની અંદર બીજાણુનું નિર્માણ। તો અહીંયા આપણને ખબર પડી ગઈ કઈ રીતે અહીંયા બીજાણુનું નિર્માણ થતું હોય છે। બીજું, ફૂગ સૃષ્ટિના કેટલાક જે સભ્યો હોય છે અને સરળ વનસ્પતિઓમાં પણ અલિંગી પ્રજનન અહીંયા આપણને જોવા મળતું હોય છે અને આપણે ભણી ગયા લીલની અંદર, લીલની અંદર આપણે ભણી ગયા કે લીલની અંદર જે અલિંગી પ્રજનન થતું હોય
वनस्पति सृष्टि चैप्टर में अपन आपेलू है तो चल बीजाणुओं सौथी सामान्य है के बाद चल बीजाणुओं सौथी एनी अंदर सामान्य होय छे। आ बाबत अहीं आपणे खास याद राखवानी छे अने आपणने अहीं आकृतिनी अंदर आ क्लेमिडोमोनासना आपणने चल बीजाणुओं जे छे ए चल बीजाणुओं आपणे अहीं जोई शकीए छीए। आ कोना छे? क्लेमिडोमोनासना चल बीजाणु आपणने आपेला छे एटले चल बीजाणु द्वारा थतुं होय छे। बीजा छे दाखला तरीके अहीं पेनिसिलियमनी आपणे वात करीए तो पेनिसिलियम जे आयेलुं होय तो पेनिसिलियम नी अंदर अलिंगी प्रजनन रचनाओं की अंदर कणी बीजाणु पेनिसिलियम नी अंदर शूँ मळवानुं छे कणी बीजाणुओं निर्माण थतुं होय छे। एज रीते हवे कणी बीजाणु केवा छे तो ये आपणे याद राखवानुं अहींया जे कणी बीजाणुओनुं जे निर्माण थाय छे ए कणी बीजाणु अचलित छे। कणी बीजाणु केवा छे? अचलित बीजाणु छे। बीजुं आपणने ख्याल छे कि पेनिसिलियम नोटेटममांथी सौ प्रथम जे एंटीबायोटिक अहींया आपणे मेळववामां आवी हती बराबर तो ए पण बाबत आपणे अहींया ध्यानमां राखवानी। बीजू आपणे हाइड्रा जे आयेलू होय तो हाइड्रानी अंदर कलिकानुं सर्जन थाय छे। हाइड्रामां शुं थाय छे? कलिकानुं सर्जन। तो हाइड्रानी अंदर ज्यारे कलिकानुं सर्जन थतुं होय तो आ जे पण पितृ भाग छे दाखला तरीके आपणे आ पितृ जे भाग छे अहींया आकृतिमां जोई शकीए छीए आ जे पितृ भाग छे तो पितृ भागनी बहारनी बाजुए केटलाक जे कोषो छे ए कोषोनी वृद्धि थती होय छे अने ए शुं करता होय छे? कलिकानुं अहींया निर्माण करे। एटले हाइड्रानी अंदर શરીરની બહારની બાજુ આ કલિકા કઈ બની હાઇડ્રામાં શરીરની બહારની બાજુ કલિકાનું નિર્માણ થતું હોય છે એટલે હાઇડ્રામાં કલિકા જે બને છે એ બહારની બાજુ કલિકા બને છે। એ જ રીતે આપણે અહીંયા જોઈએ તો બીજું આપણને એક આપેલું છે વાદળી। શું આપેલું છે? વાદળી સછિદ્રની અંદર આપણે આવતું હતું તો વાદળીની અંદર અહીંયા જે આપણે કલિકાનું નિર્માણ થાય તે વાદળીની અંદર બને છે અંતઃકલિકા। વાદળીમાં કઈ કલિકા બને છે? અંતઃકલિકા। અને અંતઃકલિકાને આપણે જેમ્યુલ્સ કહીશું। एमसीक्यू माटे आपणे खास याद राखवानुं अंतःकलिका ने आपणे कोना तरीके ओळखीशुं? जेम्युल्स तरीके आपणे अहींया ओळखवामां आवतुं होय छे। तो आ रीते अहींया अलिंगी प्रजनन आपणने विविध उदाहरण जे आपेला छे आपणे अहींया याद राखीशुं। तो आ जोई गया आपणे। हवे वनस्पतिनी अंदर आपणे समजवानुं छे के वनस्पतिक प्रजनन एटले शुं અને આ જે આવૃત બીજધારી વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનનની રચનાઓ વિશે આપણે જોવાનું। હવે પહેલું તો શબ્દ આપણે શું આવે છે? વાનસ્પતિક પ્રજનન બરાબર। તો વાનસ્પતિક પ્રજનન એવું કેમ કહીએ છીએ આપણે? તો કે વનસ્પતિના વાનસ્પતિક ભાગો દ્વારા થાય। હવે વાનસ્પતિક ભાગો કયા કયા? તો કે વનસ્પતિના જે મૂળ પ્રકાંડ અને પર્ણોના જે ભાગો છે જેને આપણે શું કહીએ? વાનસ્પતિક ભાગો બરાબર। તો આ વાનસ્પતિક ભાગો દ્વારા અહીંયા પ્રજનન થતું હોય છે તો આપણે એને કહીએ છીએ વાનસ્પતિક પ્રજનન। અહીંયા જુઓ આપણે પ્રાણીઓ અને અન્ય બાકીના સરળ સજીવો હોય તો એના માટે અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે। જ્યારે વનસ્પતિમાં આપણે કયો શબ્દ વાપરીએ છીએ? વાનસ્પતિક પ્રજનન શબ્દનો ઉપયોગ કરીએ છીએ। અને વાનસ્પતિક પ્રજનનની વિવિધ જે રચનાઓ છે બરાબર જેમ કે ભૂસ્તારી દ્વારા થશે, ગાંઠામૂળી દ્વારા થતું હોય, અધોભૂસ્તારી, ગ્રંથિલ, કંદ દ્વારા, આ બધા ભાગો દ્વારા નવી રચનાઓ છે એ નવી રચનાઓનું નિર્માણ અહીંયા થતું હોય છે બરાબર। આકૃતિની અંદર અહીંયા આપણે જોઈએ તો બટાકા જે છે તો એ બટાકા આપણે દરેકને ખ્યાલ છે કે બટાકાની અંદર આ રીતે આંખનું જે નિર્માણ થયેલું હોય એની અંદરથી નવા બટાકાનું અહીંયા નિર્માણ થતું હોય છે। એ જ રીતે આદુની અંદર બરાબર એની જે ગાંઠો છે એ ગાંઠો ઉપરથી એનું નિર્માણ થાય છે તો એ આપણને આ બધા ઉદાહરણ યાદ રહેશે। પણ અહીંયા જો એક ખાસ રામબાણની અંદર પ્રકલિકા, શું ઉદાહરણ એક? આ રામબાણની અંદર પ્રકલિકા દ્વારા બરાબર આ વાનસ્પતિક પ્રજનન થાય છે। એ જ રીતે બ્રાયોફિલમ પાન ફૂટી, કોના દ્વારા બ્રાયોફિલમ પાન ફૂટી? પથરીને એમ થયું હોય તો એની અંદર એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આ જે બ્રાયોફિલમ છે એની અંદર આપણને આપી આ ગુંતક કલિકાઓ, એનું ખાલી આપણે પર્ણ ભેજવાળી જગ્યા હોય એની અંદર રોપી દઈએ તો એ પર્ણની અંદરથી નવા છોડનું અહીંયા નિર્માણ થતું હોય છે તો એ આપણને અહીંયા દર્શાવેલું છે। એ જ રીતે બીજું આપણને આપેલું છે કે જળકુંભી, તો જળકુંભી જે છે એ જળકુંભીની અંદર ભૂસ્તારિકા, જળકુંભીની અંદર કોના દ્વારા થવાનું છે? ભૂસ્તારિકા જે આવેલું હોય એના દ્વારા થશે। હવે બીજું અહીંયા કેટલાક ઉદાહરણ વધારાના બીજા આપણને અહીંયા આપેલા નથી બરાબર, એ પણ આપણે અહીંયા જોઈશું કે જે આપણને લેબ મેન્યુઅલની અંદર આપેલા છે તો એ પણ આપણે કેટલીક રચનાઓ અહીંયા આપણે જોઈએ છીએ। હવે આપણે અહીંયા જોઈએ તો
અગિયારમાં ધોરણની અંદર આપણી જે લેબ મેન્યુઅલ છે એની અંદર આપણા જે વાનસ્પતિક પ્રજનન જે થતું હોય એના ઉદાહરણ આપે, તો આ ખાસ યાદ રાખજો એમસીક્યુની અંદર આપણે પૂછાય. દાખલા તરીકે પહેલું ઉદાહરણ આપ્યું તો આ પ્રકાંડમાંથી, બરાબર, તો પ્રકાંડની અંદરથી જે અહીંયા નિર્માણ થતું હોય તો પ્રકાંડની અંદરથી ભૂસ્તારી જે આવેલી હોય, બરાબર, પ્રકાંડનો જે ભાગ હોય તે પ્રકાંડનો જે ભાગ છે એ પ્રકાંડમાંથી ભૂસ્તારી જે આવેલી છે, દાખલા તરીકે ઘાસ, બરાબર, તો એ ઘાસ અને અબૂટીની અંદર આપણને આ પ્રકારની રચના જોવા મળતી હોય છે. આપણે દરેકે ઘાસ જોયેલું છે, દુર્વા ઘાસ જે આપણે કહીએ છીએ, બરાબર, તો એ શું થવાનું છે, જમીનને સમાંતર રીતે શું થતું હોય છે, ફેલાયેલું હોય છે. અને એનો જે કક્ષ કલિકા, એના ખૂણાના ઉપર જે કલિકા આવેલી હોય છે એની અંદરથી એનું આ નિર્માણ થતું હોય છે. તો એ બાબત અહીંયા આપેલી છે. ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્વના છે કે ભૂસ્તારી, તો કે ઘાસ અને અબૂટીની અંદર. સ્ટ્રોબેરીની અંદર આપણને શું જોવા મળે, વિરોહ જોવા મળે. હવે આપણને ઉદાહરણ બુકમાં અહીંયા આપેલા નથી, બરાબર, તો યાદ રાખવાનું. જળકુંભી અને જે જળ શૃંખલા છે, એ જળકુંભી અને જળ શૃંખલા જે આવેલું હોય, બરાબર, તો એની અંદર આપણને ભૂસ્તારિકા જોવા મળવાનું છે. શું જોવા મળે છે, ભૂસ્તારિકા જોવા મળે છે. તો આ આપણે અહીંયા ખાસ યાદ રાખવાનું છે. બીજું ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે કે ગુલાવદી. બીજું શું આપેલું છે, ગુલાવદી આપેલું છે, તો એ ઉદાહરણ આપણે યાદ રાખીશું, બરાબર. કેળા, અનાનસ, કે જેની અંદર અધોભૂસ્તારિકાનું નિર્માણ થાય, એટલે આ એમસીક્યુની અંદર આપણે પૂછાય કે ભાઈ અધોભૂસ્તારિકાનું નિર્માણ કોની અંદર જોવા મળે, તો ગુલાવદી, કેળા અને અનાનસ, તો એની અંદર આપણને અધોભૂસ્તારિકાનું નિર્માણ થયેલું જોવા મળતું હોય છે. આ ખાલી ઉદાહરણ આપણે ખાસ અહીંયા યાદ રાખવાના છે, બરાબર. તો આ આપણે જોયું. હવે આગળ આપણે ફરીથી આપણી જે બુકની અંદર જે આપેલું છે એ તરફ આપણે આગળ વધીએ. કેટલાક સજીવોની અંદર આપણે અહીંયા જોઈએ તો અલગ ભાગ, દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, બીજું આપણે જોઈએ તો દાખલા તરીકે કેટલાક જે સજીવ આવેલા હોય છે, જેમ કે આપણને ઉદાહરણ આપેલું છે કે કેટલાક સજીવોમાં સજીવનો જે દેહ હોય એ ટુકડાઓની અંદર વિભાજિત થઈ જતો હોય છે, અને જે પણ ટુકડો હોય એ ટુકડાની અંદરથી નવા સજીવનું નિર્માણ થતું હોય છે. જે પણ ટુકડો હોય એ ટુકડાની અંદરથી નવા સજીવનું નિર્માણ થતું હોય છે, એનું પણ આપણને અહીંયા એક ઉદાહરણ આપેલું છે, બરાબર. જેમ કે હાઇડ્રા, તો હાઇડ્રાની અંદર પણ આ રીતે જે પણ એના શરીરનો જે ભાગ હોય એના ટુકડા થઈ જાય. બીજું આપણે પ્લેનેરિયા, 11મા ધોરણની અંદર આવતું હતું પ્લેનેરિયા, અને એમાં આપણને આપેલું હતું કે પ્લેનેરિયા કે જેની અંદર આપણને સાચું પુનઃસર્જન જોવા મળે, પ્લેનેરિયાના જેટલા પણ ટુકડા થઈ જતા હોય એટલા ટુકડાની અંદરથી એ નવા પ્લેનેરિયાનું નિર્માણ થતું હોય, અને એ જ રીતે હાઇડ્રાની અંદર પણ આપણને આ અવખંડનની ઘટના જોવા મળતી હોય છે, અને જે પણ આ એક અલિંગી પ્રજનનનો પ્રકાર છે. બીજું અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે ટેરર ઓફ બેંગાલ. શું આપેલું છે, ટેરર ઓફ બેંગાલ. આપણે પર્યાવરણીય સમસ્યાઓ છે એ ચેપ્ટરની અંદર આવવાનું છે, અને ટેરર ઓફ બેંગાલ, તમે આજુબાજુ ઘણા કોઈ તળાવ હોય તો એની અંદર કેટલીક લીલી વનસ્પતિ જે હોયેલી હોય આખા તળાવની અંદર પથરાયેલી તમે જોઈ હશે, અને આપણે જલીય નિંદણની ખૂબ જ આ મોટી આ સમસ્યા છે, બરાબર. આપણે જે સુપોષકતાકરણ ભણીશું પર્યાવરણીય સમસ્યાઓ એની અંદર આ આપેલું છે. તો એ જે જાતિ જે છે એ વનસ્પતિનો પ્રવેશ ભારતમાં તેના સુંદર પુષ્પો અને પર્ણોને કારણે કરવામાં આવ્યો હતો. એટલે કે આ જે વનસ્પતિ જે આવેલી છે એ વનસ્પતિ ટેરર ઓફ બેંગાલ, જે આપણે કહીશું અહીંયા આઇકોર્નિયા જે કહીએ છીએ, જળકુંભી જે કહીએ છીએ, એ જળકુંભી ભારતની આપણી એ વનસ્પતિ નથી, એના સુંદર પુષ્પોના પરિણામે અહીંયા લાવવામાં આવી હતી, બરાબર. પરંતુ આ જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર અહીંયા આપણને એક શબ્દ આપેલો છે, ઘટનાકીય દરે, ફિનોમેનલ. કયો શબ્દ આપ્યો છે આપણને, ફિનોમેનલ રેટ. વાનસ્પતિક પ્રસર્જન ખૂબ જ ઝડપથી થતું હોય છે, એની અંદર જે પણ વાનસ્પતિક પ્રજનન થતું હોય એ ખૂબ જ ઝડપથી થતું હોય છે, વાનસ્પતિક પ્રજનનનો દર ખૂબ જ ઝડપી હોય છે, અને જેના પરિણામે એ આપણે એને દૂર કરી શકતા નથી, અને ખૂબ જ ગંભીર સમસ્યા, પર્યાવરણીય સમસ્યા, પાણીના પ્રદૂષણની અંદર આ ઉત્પન્ન થયેલી છે,
એ આપ્યું આપણને. એ જ રીતે અહીંયા આપણે કહ્યું તો કે બટાકાનો ભાગ છે શેરડી, કેળા, આદુ અને ડહાલિયા, બરાબર. તો એને આપણે કઈ રીતે ઉછેરવામાં આવતા હોય છે? બટાકાની અંદર આપણે જે આંખનો ભાગ જોયો, બરાબર, શેરડીને બધા પ્રકારનો જે ભાગ હોય, કેળાની અંદર એના પ્રકારનો ભૂમિતલ ભાગ આવેલો હોય, આદુની અંદર ગાંઠા મૂડી છે, ડહાલિયાની અંદર, બરાબર, એ જે મૂળનો ને જે ભાગ આવેલો હોય, તો આ રીતે એમને ઉછેરવામાં આવે છે. કેળ અને આદુની ગાંઠા મૂડી, આ આપણે અંડરલાઈન કરવાનું કે કેળ અને આદુની અંદર આપણે ગાંઠા મૂડીની અંદરથી નવા છોડનું આપણે સર્જન કરી શકતા હોઈએ છીએ, બરાબર. તો આ ઉદાહરણ આપણે યાદ રાખવાનું છે. એ જ રીતે આ જ્યારે પણ ગાંઠો આપણે ઉગાડીએ, એ જ રીતે પછી આપણને પાનફૂટીનું ઉદાહરણ આપેલું છે, બરાબર, કે પાનફૂટી પર્ણની કિનારીએ જે આવેલી રચના હોય, અસ્થાનિક કલિકાઓનું નિર્માણ થાય અને એના દ્વારા એ નવી વનસ્પતિનું શું કરતું હોય છે, નિર્માણ કરતું હોય છે. જો કેળાનું ઉદાહરણ જુઓ, કેળાનું થોડું સમજવા જેવું થાય. અહીંયા કેળામાં આપણે ખાઈએ છીએ તો બીજ છે ભાઈ, કેળામાં તો બીજ નથી, તો એને ઉઘાડવાના કેમના પછી? બીજા જેટલા પણ પાકો હોય તો આપણે એનું બીજ હોય, બરાબર, એનું વાવેતર કરીએ. પણ કેળામાં તો એવું નથી. તો કેળાના ટિશ્યુ કલ્ચર દ્વારા, પેશી સંવર્ધનમાં આપણે ભણીશું, ટિશ્યુ કલ્ચર દ્વારા એના રોપા તૈયાર કરવામાં આવે અને એ રોપા જે છે એ રોપા ખેતરોની અંદર ઉઘાડવામાં આવતા હોય છે. તો અલગ અલગ પ્રકારના સજીવોમાં આ જુદી જુદી આપણને વાનસ્પતિક પ્રજનનની રીતો આપણને આપેલી હોય છે, બરાબર છે. અહીંયા બીજું આપ્યું, સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો જેવા કે લીલ અને ફૂગમાં અલિંગી પ્રજનન સર્વસામાન્ય પદ્ધતિ છે. એટલે એમસીક્યુમાં પૂછાય કયા સજીવોની અંદર અલિંગી પ્રજનન સર્વસામાન્ય પદ્ધતિ છે, તો કે જે પણ સરળ કક્ષાનું આયોજન ધરાવતા હોય છે, લીલ છે, ફૂગ છે, બાકીના જે એક કોષીય સજીવ હોય છે એ. અને આ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે. આની અંદરથી એમસીક્યુ પૂછાય, જે પણ સરળ કક્ષાનું આયોજન ધરતા સજીવો સામાન્ય રીતે અલિંગી પ્રજનન કરતા હોય, પરંતુ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે લિંગી પ્રજનન હોય, એ લિંગી પ્રજનન એ કરતા હોય છે, બરાબર. તો એ આપણે આપ્યું, આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર જે અલિંગી પ્રજનનની રચનાઓ છે, બરાબર, એ આપણે જોઈ. ગ્રંથિલ, ગાંઠામૂડી, ભૂસ્તારી, ભૂસ્તારિકા, અસ્થાનિક કલિકા, પ્રકલિકા, બરાબર, ડુંગળીની અંદર કંદ, ને આ બધું જોયું. તો આ આપણે અલિંગી પ્રજનન જોયું. આગળ પછી આપણે લિંગી પ્રજનન વિશે જોઈશું. તો દરેકે દરેક વિદ્યાર્થીઓ બુકને બરાબર સમજો, વાંચો, તૈયાર કરો. અને આ જ ચેપ્ટરનું આપણે ટેસ્ટ ઓનલાઈન મૂકી દીધેલો છે સજીવોમાં પ્રજનનનો, તો એ પણ તમે પ્રેક્ટિસ કરો. અને ઓનલાઈન ફ્રી ટેસ્ટ છે, તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક પણ આપેલી છે, તો એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને ટેસ્ટ તમે ફ્રીની અંદર આપો. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.